વાત જામનગરની તો બાળકીની હત્યા મામલે ખુલાસો થયો છે. 9 વર્ષની બાળકીની હત્યા મામલે ખુલાસો થયો છે, જ્યાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી આ બાળકીની, તો પીએમ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. તો જામનગરમાં જે આખી ઘટના રહી છે, 9 વર્ષની બાળકીની હત્યાની આખી જે ઘટના રહી છે તે હત્યા મામલે ખુલાસો સામે આવ્યો છે. પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જ્યાં આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની ગળે ટૂંકો આપીને હત્યા કરી દેવાઈ હતી. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય જાની. સંજય જે આખો ઘટનાક્રમ રહ્યો છે અને હાલમાં જે ખુલાસો થઈ રહ્યો છે, શું છે અંગેની વધુ વિગત? ખાસ કરીને જામનગર શહેરમાં શિવરાત્રીના દિવસે આવડી એક નાની 9 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યાની હત્યા થયાનો ખુલાસો જ્યારે પીએમ રિપોર્ટના થતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું, અને ખાસ કરીને જેમના પરિવારજનો પણ શંકાની સોય અત્યારે પોલીસ તાકી રહી છે. આ જે કરનાર છે તે કૃત્ય કરનાર આરોપીની પૂછપરછ પણ અત્યારે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, અને કેવી રીતે આ કૃત્ય કર્યું છે, શા માટે કર્યું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ, કોઈ શંકાસ્પદ કે એ પ્રકારનો કોઈ સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેનાથી પોલીસ તપાસમાં આસાની રહે? આપ જે મકાન છે જે તેમનું પોતાનું જ રહેણાંકનું મકાન હતું અને એમના ઘરે જ આ ઘટના ઘટી હતી, જેને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ખાસ કરીને જયારે પીએમ રિપોર્ટ છે આ બાળકી ઉપર હત્યાના જે ઈજાના નિશાન મળ્યા હતા, તેમજ ગળા ટૂંકો દેવાનો જે પીએમ રિપોર્ટ આવ્યો તેને અને આ બાળકી ઉપર દુષ્કર્મ ગુજરાતનો રિપોર્ટ આવવાને લઈને પોલીસ વધુ તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે. જી સંજય, આભાર માહિતી બદલ. તો હાલમાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. 9 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા નિપજાવી દેવાઈ હતી. આ ઘટનાક્રમને જોતા પોલીસે પણ ગંભીરતાથી અંગે તપાસ શરૂ કરી છે. હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ કરી રહી છે. તો ટૂંક સમયમાં જ આ હત્યાનો ભેદ ઉકેલવાને લઈને પણ પોલીસ તે દિશામાં તપાસ કાર્યવાહી કરી રહી છે. કોજલમાં મસાલાની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. તો ભોજપરામાં આવેલી છે મસાલાની ફેક્ટરી, જ્યાં 70-80 બોરી કાશ્મીરી મરચું બળીને ખાક થયું છે. મસાલા બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની હતી. ગોંડલમાં મસાલા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી તો અફરાતફરીનો માહોલ અહીં સર્જાવ્યો હતો. ભોજપરામાં આવેલી છે મસાલાની ફેક્ટરી, જ્યાં આગની ઘટના બની. 70-80 બોરી કાશ્મીરી મરચું બળીને ખાક થયું છે. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ. ગોંડલની આ ઘટના છે જ્યાં મસાલાની ફેક્ટરીમાં આગ લાગી હતી. તો આખરે આગ કયા કારણોસર લાગી છે તે હાલમાં કોઈ જ જાણકારી નથી મળી શકી, પરંતુ હાલમાં આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. તો ગોંડલમાં મસાલાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આપ જેમ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો પણ અહીં એકઠા થઈ ગયા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી. નેશનલ હાઇવે ઓથોરિટી અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઈ. તો ગુજરાતમાં હાથ ધરાયેલ નેશનલ હાઇવેના કામોની તેમાં સમીક્ષા કરાઈ છે. રાજ્યમાં 12,185 કરોડના ખર્ચે બનશે 41 જેટલા નેશનલ હાઇવે. તો 1,00,000 કિલોમીટરના નેશનલ હાઇવે બનાવવાનું પણ તેમાં આયોજન છે. દાંડીકૂચના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાનું પણ કામ ચાલુ છે. તો વડોદરાથી કિમ સુધીના એક્સપ્રેસ વેની કામગીરી અમદાવાદથી ધોરેલા સુધી બનશે. તો એક્સપ્રેસ વે રાધનપુર સાંતલપુર હાઇવેને ડેવલપ કરવાનું પણ તેમાં આયોજન છે. તો આ તમામ બાબતને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી. નેશનલ હાઇવેના કામોને લઈને સમીક્ષા થઈ. આ બેઠકમાં રાજ્યમાં 12,185 કરોડના ખર્ચે 41 જેટલા હાઇવે બનાવવાની જે આખું યોજના છે તે યોજના પર વિસ્તારપૂર્વક બેઠકમાં ચર્ચા કરાઈ છે. વધુ એકવાર આપને જણાવી દઈએ, ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાઈ હતી. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં બેઠક મળી, જ્યાં નેશનલ હાઇવે ઓથોરિટી અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી. ગુજરાતમાં હાથ ધરાયેલા નેશનલ હાઇવેના કામોની અહીં સમીક્ષા થઈ. તો રાજ્યમાં 12,185 કરોડના ખર્ચે 41 જેટલા નેશનલ હાઇવે બનવા જઈ રહ્યા છે, જ્યાં 1,00,000 કિલોમીટરના નેશનલ હાઇવે બનાવવાનું આયોજન છે. દાંડીકૂચના રૂટને પણ હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાનું કામ છે તે તેમાં સમાવિષ્ટ છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કરવામાં આવ્યું કે આગામી 8 વર્ષની અંદર
અમારે 1,00,000 કિલોમીટર નવા નેશનલ હાઇવે બનાવવા છે ને 1,00,000 કિલોમીટર નવા નેશનલ હાઇવે બનાવવાનું કામ અમે તેજ ગતિથી ચાલુ કર્યું છે. અત્યારે 32,000 કિલોમીટર નેશનલ હાઇવે બની ચૂક્યા છે. 40,000 કિલોમીટર નેશનલ હાઇવે ના કામો અત્યારે પ્રગતિમાં છે અને બાકીના 36,000 કિલોમીટર નેશનલ હાઇવેના કામો ને ઇન પ્રિન્સિપલ એપ્રુવલ મળી ચૂકી છે. સુરત કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના પુત્ર સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. તો કામરેજની ખુડિયાર કૃપા સોસાયટીમાં રહેતા અલ્પેશ ડોડા નામના સ્થાનિકે ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવાડિયા અને તેમના મિત્ર શૈલેષ મહેરસા સામે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. તો સરથાણા પોલીસ સ્ટેશનમાં ધમકી માટેની ફરિયાદ નોંધાવાઈ છે. આ સાથે જ કલેક્ટરમાં પણ અરજી આપવામાં આવી છે. શરદ ઝાલાવાડિયા ગેરકાયદે ખનન કરે છે અને રેત માફિયાઓ સાથે તેમની સાંઠગાંઠ હોવાને લઈને પણ ઉલ્લેખ કરાયો છે. તમામલે કલેક્ટરે પણ રેતી ખનનની ફરિયાદ નોંધવા માટેનો આદેશ આપી દીધો છે. તો સરથાણા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર સામે ધમકીની ફરિયાદ નોંધાઈ છે. આ તરફ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના એ પોતાના પુત્ર પર લાગેલા તમામ આરોપોને નકારી રહ્યા છે. જે લોકો રેતી ખનન કરતા હતા એની સામે પહેલી તારીખે ફરિયાદ અમે કરેલી હતી. કાપોદ્રા પીઆઈ ને પણ ફરિયાદ કરેલી હતી અને રેડ કરાવી હતી. જે લોકો બધા દારૂના ધંધા કરી રહ્યા છે એટલે પ્રેશર કર્યું એટલે એ લોકો ગમે લોકોની અંદર એવો મેસેજ આપે છે કે ધારાસભ્યના રેજા નીચે ચાલે છે પણ હું આ કઈ ચલાવવા માંગતો નથી એટલે મેં પ્રેશર કરીને આ લોકોના બધાના ધંધા બંધ થાય છે એટલે આ લોકો એમાં કોંગ્રેસનો એ ઉપપ્રમુખ છે અને રાજ્ય અમારી સામે સ્ટન્ટ કરી રહ્યા છે.